વાત કરીએ આગળ અમદાવાદમાં ફરી એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો નારણપુરાની મીરાંબિકા સ્કૂલમાં વિદ્યાર્થી ચોપડી ભૂલી જતા શિક્ષકે વિદ્યાર્થીને ફટકાર્યો હતો માત્ર ચોપડી ભૂલી જવા જેવી નાની એવી ભૂલની સામે ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ફટકાર્યો હતો તો થોડા સમય પહેલા આ સ્કૂલે વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા હતા જેમાં ડીઈઓ દ્વારા કાર્યવાહી ન કરાતા સ્કૂલે મનમાની શરૂ કરી દીધી છે તો મોટો સવાલ એ છે કે સ્કૂલની આવી મનમાની છતાં ડીઈઓ કેમ મૌન બનીને બેઠા છે તો નારણપુરાની મીરાંબિકા સ્કૂલની આ ઘટના સ્કૂલની મનમાની સામે ડીઈઓ મૌન છે સ્કૂલ શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો વિદ્યાર્થી ચોપડી ભૂલી જતા શિક્ષકે ઢોર માર માર્યો વારંવાર વિદ્યાર્થીઓ પર આ રીતે હાથ ઉપાડવાના કિસ્સા શાળાઓમાં બનતા હોય છે ઘણા બધા શિક્ષકો તેને કારણે નોકરીથી હાથ પર ધોઈ બેસતા હોય છે ત્યારે નાનું બાળક છે તે ક્યારેક ભૂલી પણ જાય એ પ્રમાણે માફ કરવાની જે નીતિ હોય તે કોઈ પણ શિક્ષકમાં જોવા નથી મળતી જેના કારણે વારંવાર આ કિસ્સાઓ સામે આવતા રહે છે વિદ્યાર્થીને ઠપકો આપવો જોઈએ તેના માટે મનાઈ નથી પરંતુ માણસ અને ઢોરમાં કોઈ તો ફરક રાખે શિક્ષકો અત્યારના જમાનામાં તો ઢોરને પણ મારવામાં નથી આવતા તો પછી વિદ્યાર્થીઓને આ કુમળા બાળકોને જે રીતે હાથ ઉપાડવામાં આવે છે પણ એવી નજીવી બાબતે કે તે એક ચોપડી માત્ર ભૂલી ગયું છે આ વિશે વધુ વાતચીત કરવા માટે સંજય ટાક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે સંજય એક સવાલ થાય કે વારંવાર શિક્ષકો આ રીતે વિદ્યાર્થીઓને માર મારતા હોય તે પ્રકારના કિસ્સા સામે આવે છે છેલ્લે તેઓ પોતે જ સસ્પેન્ડ થાય છે કે નોકરીથી હાથ ધોઈ બેસે છે અને એક નાનું બાળક ક્યારેક ભૂલી પણ જાય શા માટે આ પ્રકારના કિસ્સાઓ વધે છે સંચાલકો કોઈ ધ્યાન નથી આપતા બિલકુલ જોહી જે પ્રકારે મીરાંબિકા સ્કૂલમાં જે વિદ્યાર્થીને માર મારવાની જે ઘટના જે સામે આવી છે વિદ્યાર્થીના જે વાલી છે તે તેને આક્ષેપ કર્યો છે કે જે પોતાનો જે બાળક જે છે ધોરણ 7માં અભ્યાસ કરે છે મીરાંબિકા સ્કૂલમાં અને જે ધોરણ 7માં અભ્યાસ કરતો બાળક જે છે કે જે ચોપડી જે પુસ્તક જે છે ભૂલી ગયો હતો ઘરે અને શિક્ષકે જ્યારે ચોપડી કાઢવાનું જે પુસ્તક બહાર કાઢવાનું ક્લાસમાં કહ્યું હતું ને જ્યારે વિદ્યાર્થી ભૂલી ગયો હોવાથી શિક્ષકે તેને માર માર્યો હોવાનો આક્ષેપ જે છે તેના વાલીઓએ કર્યો છે મીરાંબિકા સ્કૂલ જે છે કે અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે કારણ કે અગાઉ 3 મહિના પહેલા 14 જેટલા વિદ્યાર્થીઓ જે છે કે તેને એલસી પકડાવી દીધા હોવાની ઘટના જે સામે આવી હતી અને એ મામલે વાલીઓનો જે છે એક મોટો સમૂહ જે છે કે જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો આ વખતે પણ જે છે ક્યાંક ને ક્યાંક મીરાંબિકા સ્કૂલ જે છે કે ફરી વિવાદમાં આવી છે અને આ મામલે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યો ત્યારે તેઓ એ ભેદી મૌન સેવ્યું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર સંજય તો સ્કૂલોની મનમાની સામે ડીઓ મૌન થઈ ગયા છે સંચાલકો કંઈ પણ નથી કહેતા વાલી મંડળના પ્રમુખને ખુદ આ વિદ્યાર્થીના વાલી તમામ લોકો શાળાની ઓફિસે પહોંચ્યા ટ્રસ્ટીને આ બાબતે રજૂઆત કરી હવે શું પગલાં લેવાય તે જોવું રહ્યું